विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण नंबर 7 त्रिकोण विषय आजना लेक्चर में अभ्यास करिए। विद्यार्थी मित्रों, जो आ चेप्टर ने अमुक थीअरी विषय अभ्यास करिए, जो कि आ चेप्टर में आपने तमाम थीअरी अने एक प्रमेय नो ज मात्र अभ्यास करवानो छे। बाकीना तमाम दाखलाओ से स्वाध्याय छे ए गुजरात बोर्ड द्वारा विद्यार्थी मित्रों छे काढ़ी नाखवामां आवेल छे, एटले के जे सिलेबस घटाड्यो छे एमां जता रियल छे। तो सौ प्रथम विद्यार्थी मित्रों बात करिए त्रिकोण कोने कहेवाय, आ चेप्टरनुं नाम छे त्रिकोण। तो सौ प्रथम त्रिकोण विषे माहिती मेळवीए। तो त्रण परस्पर छेदती रेखाओथी बनती बंध आकृतिने त्रिकोण कहेवाय छे। त्रण परस्पर छेदती रेखाओथी बनती बंध आकृति, એટલે કે આકૃતિ કેવી હોવી જોઈએ, બંધ હોવી જોઈએ। જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક રેખા દોરી, એક આ બીજી રેખા દોરી, એ બંને જો આ એક બિંદુમાં છેદે છે, અહીં ત્રીજી રેખા દોરું તો એ પણ આ બંને બિંદુમાં છેદે છે, એટલે કે ત્રણ છે રેખા પરસ્પર, એટલે કે એકબીજા સાથે છેદતી રેખા છે અને બંધ આકૃતિ છે, જો એક પણ છેડેથી ખુલ્લી નથી તો આને વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ તરીકે ઓળખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનો અભ્યાસ કર્યો, ત્યારબાદ હવે જોઈએ કે ત્રિકોણના ત્રણ બાજુ હોય, ત્રિકોણને ત્રણ ખૂણાઓ હોય અને ત્રિકોણને ત્રણ શિરોબિંદુ હોય, એટલે કે ટૂંકમાં ત્રિકોણને કુલ વિદ્યાર્થી મિત્રો 9 ભાગ હોય છે, 9 અંગો કુલ છે, ત્રણ બાજુ, ત્રણ ખૂણા અને ત્રણ શિરોબિંદુ। ત્રિકોણ એબીસીને ત્રિકોણ એબીસી તરીકે દર્શાવાય છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ માટેની સંજ્ઞા છે એ તમારે યાદ રાખવાની છે। ત્યારબાદ વાત કરીએ કે રેખાખંડ એબી બીસી અને સી સી એ ત્રિકોણ એબીસીની બાજુઓ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે ત્રિકોણ દોર્યું એવી જ રીતે તમે ત્રિકોણ દોરીને પણ તમે સમજી શકો કે એની ત્રણ બાજુઓ છે, એમાં ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી એ ત્રિકોણ એબીસીના ખૂણાઓ છે। અહીં વિદ્યાર્થી મિત્રો આવશે ત્રિકોણ બરોબર, જ્યાં એ થઈ ગયો છે ભૂલથી ત્યાં। એવી રીતે વિદ્યાર્થી મિત્રો એ બી અને સી એ ત્રિકોણના શું છે, તો ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ છે। જોઈએ વિદ્યાર્થી મિત્રો આકૃતિ દ્વારા, તો જો આ એ બી એક બાજુ છે, બી સી એક બીજી બાજુ છે અને સી એ એક ત્રીજી બાજુ છે, એવી રીતે ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી એના ત્રણ ખૂણાઓ છે અને એ બી અને સી એ વિદ્યાર્થી મિત્રો ત્રણ એના શિરોબિંદુ આવેલા છે। ત્રિકોણને વિદ્યાર્થી મિત્રો કુલ 9 અંગો, ત્રણ બાજુ, ત્રણ ખૂણાઓ અને ત્રણ એના શિરોબિંદુઓ। ત્યારબાદ વધારે માહિતી મેળવવા આપણે એકરૂપતાની આકૃતિઓ જોઈએ। એકરૂપતા કોને કહેવાય, એકરૂપતાનો અર્થ બધી જ રીતે સમાન અથવા તો જેમના માપ અને આકાર બંને સરખા હોય એવી આકૃતિને આપણે એકરૂપતા આકૃતિ કહી શકીએ, કે જે બધી જ રીતે સમાન હોવો જોઈએ, જેના માપ અને આકાર કેવા હોવો જોઈએ, સમાન હોવા જોઈએ, એને આપણે એકરૂપ કહી શકીએ। ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, સમાન ત્રિજ્યાવાળા જો બે વર્તુળ હોય તો એ બંને વર્તુળ છે એ એકરૂપ વર્તુળ કહી શકાય, જેની બંનેની ત્રિજ્યા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ, તો એને એકરૂપ વર્તુળ કહી શકાય। એમ સમાન બાજુવાળા જો બે ચોરસ હોય તો પણ આપણે એને એકરૂપ ચોરસ કહી શકાય, એટલે સમાન બાજુવાળા અને સમબાજુ ત્રિકોણ હોય તો હંમેશા એ પણ એકબીજાને કેવા થાય વિદ્યાર્થી મિત્રો, એકરૂપ થાય, એટલે કે સમાન ત્રિજ્યાવાળા વર્તુળ હોય તો, સમાન બાજુવાળા ચોરસ હોય તો અને સમાન બાજુવાળા સમબાજુ ત્રિકોણ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને એકબીજાના એકરૂપો કહી શકીએ। એવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની સંગતતા વિશે અભ્યાસ કરીએ, તો બે ત્રિકોણો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ વચ્ચે જો 6 એક એક સંગતતા થઈ શકે, કુલ 6 સંગતતા એક એક થઈ શકે, દાખલા તરીકે એબીસી સંગત એક્સ વાય ઝેડ, એબીસી સંગત એક્સ ઝેડ વાય, એબીસી સંગત વાય એક્સ ઝેડ, એબીસી સંગત વાય ઝેડ એક્સ, એબીસી સંગત ઝેડ એક્સ વાય। ટૂંકમાં કે એક ત્રિકોણ એબીસી છે એમાં એને સંગત એક્સ ખૂણો પણ હોઈ શકે, વાય ખૂણો હોય અને ઝેડ પણ હોઈ શકે, એવી રીતે બીને સંગત એક્સ વાય અથવા તો ઝેડ કોઈ પણ હોઈ શકે। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો ના મારે આપણે કોઈ જ લેવા દેવા નથી, એક ક્રમ ઊંધો હોય તો હાલે, એક્સ વાય ઝેડ ક્રમમાં હોવું એવું જરૂરી નથી, પરંતુ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, એ ખૂણા સાથે એક્સ વાય ઝેડ કોઈ પણ સમાન ચાલે, એવી રીતે બી સાથે કોઈ પણ સમાન, સી સાથે કોઈ પણ, એક્સ વાય ઝેડમાંથી ત્રણમાંથી, એટલે કે કુલ 6 અલગ અલગ સંગતતાઓ છે એ થઈ શકે છે। ત્રિકોણ એક એબીસી અને ત્રિકોણ એક્સ વાયની સંગતતા એબીસી સંગત એક્સ વાય ઝેડ અનુરૂપ તેને સંગતતા થાય છે, એટલે કે સંગતતાની નિશાની વિદ્યાર્થી મિત્રો આવી રીતે દર્શાવી શકાય છે।
આમાંથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જો 6 માંથી કોઈ 3 જોડ આપણે સંગત મળે એટલે કે 3 બિંદુઓ સામસામે આપણે સમાન મળે એટલે આપણે એબીસી સંગત XYZ છે એ લખી શકીએ. શિરોબિંદુઓ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એક્સ સંગત એ સંગત એક્સ, બી સંગત વાય અને સી સંગત ઝેડ હોઈ શકે, બરોબર. આ બંને બિંદુઓ સમાન છે એવું આપણે અત્યારે ઉદાહરણ દ્વારા દર્શાવીએ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બાજુ, તો એબી ને સંગત બાજુ એક્સ વાય, બીસી ને સંગત બાજુ વાય ઝેડ અને સી એને સંગત છે એ ઝેડ એક્સ, એ બાજુ છે એ સામસામી સમાન હોઈ શકે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો ખૂણા હોઈ શકે કે ખૂણો એ સંગત ખૂણો એક્સ, ખૂણો બી સંગત ખૂણો વાય અને ખૂણો સી સંગત ખૂણો ઝેડ. એટલે કે આ બંને વિદ્યાર્થી મિત્રો કેવા છે, સમાન છે એવું દર્શાવે, બરોબર. સંગત એટલે કે આ બંને સમાન છે એવું દર્શાવે, અહીં બિંદુઓ એવી રીતે બાજુઓ અને ખૂણાઓ. વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ દોરીને પણ વધારે સમજી શકો. ત્રિકોણની એકરૂપતા વિશે વાત કરીએ તો બે ત્રિકોણની આપેલી સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણ એકરૂપ કહેવાય. એટલે કે બે ત્રિકોણો હોય એમાં આપેલી કોઈ પણ સંગતતા, બાજુ હોય ખૂણો હોય, એના અંગો ટૂંકમાં સમાન હોય એટલે એની સંગતતા માટેના બંને ત્રિકોણો આપણે બંનેને કહેવાય કે ભાઈ એકરૂપ કહી શકાય, એટલે કે સમાન ત્રિકોણો વિદ્યાર્થી મિત્રો કહી શકાય. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડની સંગતતા એબીસી સંગત એક્સ વાય ઝેડ માટે અનુરૂપ અંગોનો સમાન એ હોય છે. એટલે કે ખૂણો એ બરાબર ખૂણો એક્સ લખી શકાય, ખૂણો બી બરાબર ખૂણો વાય કહી શકાય અને ખૂણો સી બરાબર ખૂણો ઝેડ કહી શકાય. એવી જ રીતે એબી બરાબર એક્સ વાય બાજુ કહી શકાય, બીસી બરાબર વાય ઝેડ બાજુ અને સીડી સીએ બાજુ બરાબર ઝેડ એક્સ, આ બાજુઓ વિદ્યાર્થી મિત્રો સંગત કહી શકાય. તો સંગતતા એબીસી સંગત એક્સ વાય ઝેડ એકરૂપતા થાય. એટલે કે જો ત્રણે ખૂણા સમાન હોય અને ત્રણ બાજુ સમાન હોય તો આપણે આ બંને ત્રિકોણોને પણ સંગત સમાન છે એ કહી શકાય. આ ત્રણમાંથી વિદ્યાર્થી મિત્રો કોઈ એક ખૂણો, બે બાજુ, બે બાજુ, એક ખૂણો અથવા તો ત્રણ બાજુઓ એ કેવી રીતે સંગત હોય અને આપણે એને કેવી રીતે એકરૂપતા કહી શકાય એની માટેની અમુક આપણે શરતોનો પણ આમાં અભ્યાસ કરશું. તેને સંકેતમાં ત્રિકોણ એબીસી સંગત ત્રિકોણ એક્સ વાય ઝેડ લખી શકાય. અહીં વિદ્યાર્થી મિત્રો બરાબરની ઉપર છે એ સંગતતા માટેની નિશાની આવશે, બરોબર. એ પાઠ્યપુસ્તકમાં તમારે વ્યવસ્થિત જોઈ લેવી, અહીં થઈ નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડની સંગતતા એબીસી સંગત એક્સ વાય ઝેડ એકરૂપતા હોય તો જરૂરી નથી કે બાકીની 5 સંગતતાઓ પણ એકરૂપતા હોય. વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 6 સંગતતાઓ જોઈ, એમાંથી એક એકરૂપ હોય એટલે એવું નથી લખી દીધું કે બાકીની 5 પણ એકરૂપતા હોય, કોઈ પણ એક સંગતતા પણ એકરૂપ હોઈ શકે. આથી ત્રિકોણની એકરૂપતા એ દર્શાવતી વખતે આપણે સંગતતાનો ક્રમ એ ચોક્કસપણે લખવો જરૂરી છે. એટલે કે એને સંગત બી છે એક્સ છે, બીને સંગત વાય અને સીને સંગત ઝેડ. એટલે કે ક્રમ છે એ ચોક્કસ હોવો જોઈએ કે બાજુ સંગત છે, ખૂણાઓ સંગત છે અથવા તો ક્યાં ખૂણા સાથે કયો ખૂણો સંગત છે એનો ક્રમ એ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ લખવો જરૂરી છે. કારણ કે કુલ 6 સંગતતામાંથી કોઈ પણ એક સંગતતા છે એ હોઈ શકે તો પણ આપણો ત્રિકોણ છે એ સંગતતા અનુભવે એટલે કે એકરૂપ થાય. ત્રિકોણની એકરૂપતા માટેની શરત વિદ્યાર્થી મિત્રો જોઈએ. પહેલી પૂર્વધારણા એકરૂપતાનો બાખુબા નિયમ. બાખુબાનું ફૂલફોર્મ થાય છે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. જો એકરૂપ હોય બે ત્રિકોણને એક બાજુ એક ખૂણો અને એક બાજુ, અનુરૂપ બાજુ ખૂણો અને બાજુને જો એકરૂપ હોય તો સંગત હોય તો એને આપણે એકરૂપતા બંને ત્રિકોણો કહી શકીએ. વધારે જોઈએ કે જો બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણા અને બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ, અનુરૂપ એટલે વિદ્યાર્થી મિત્રો એની સંલગ્ન, બરાબર, એની સાથે સરખાવી શકાય એવી બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન, અંતર્ગત એટલે કે બંને બાજુ વચ્ચેનો ખૂણો ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણને એકરૂપ કહી શકાય. આકૃતિ દ્વારા વિદ્યાર્થી મિત્રો સમજીએ તો અહીં જો ત્રિકોણ એ બી ડી છે અને એક ત્રિકોણ છે એ બી સી. આ ત્રિકોણ અહીં મેં વિદ્યાર્થી મિત્રો ભેગા દર્શાવ્યા છે. આ ત્રિકોણો બંને જુદા પણ હોઈ શકે. જો અહીં આ લીટી દોરી છે એનો મતલબ શું છે કે આ બંને બાજુઓ સમાન છે, એટલે કે એ સી બરાબર એ ડી છે. અહીંયા ખૂણા વિદ્યાર્થી મિત્રો બંને દર્શાવ્યા છે, મતલબ કે આ બંને ખૂણા સમાન છે, એટલે કે બાજુ સમાન ખૂણો સમાન. તો બાખુ શરત થાય, હજી એક બાજુ સમાન થવી જોઈએ. તો અહીં જો હવે ક્યાંય નિશાની દ્વારા દર્શાવેલું નથી, પરંતુ એટલો આપણે ખ્યાલ આવવો જોઈએ
कि आ ए बी बाजू छे बन्ने त्रिकोण माटे केवी छे समान छे, एक ज बाजू छे कॉमन बाजू छे तो ए समान ज होवानी, बराबर समझी शकीए ने एटलू के बन्ने मां जो कॉमन घटक छे तो ए समान ज छे, एटले के आ बाजू समान खूणो समान ने बाजू समान એટલે કે બાખુબા, તો આ વિદ્યાર્થી મિત્રો બાખુબા શરત કહેવાય, બરોબર કે જે બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન હોય, અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બીજી એક બાજુ સમાન હોય, એટલે કે બાખુબા શરત અનુસાર આ બંને ત્રિકોણો છે એકરૂપ છે એવું વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ. વધારે બીજા નિયમની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો પ્રમેય એક છે ખૂબાખું શરત, બરોબર એટલે કે ખૂણો બાજુ ખૂણો શરત. જો એક ત્રિકોણની બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અંતર્ગત બાજુને સમાન હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. ત્રિકોણની બે ખૂણાઓ અંતર્ગત એટલે કે બે ખૂણાઓ વચ્ચેની બાજુ અનુરૂપ એટલે કે એની જેવા બીજા ત્રિકોણો માટે પણ અનુકૂળ ખૂણાઓ અને અંતર્ગત બાજુ સમાન હોય તો એ બંનેને આપણે એકરૂપ ત્રિકોણો કહી શકીએ. જોઈએ આકૃતિ દ્વારા વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમે જોઈ શકો કે બી ખૂણો છે અને સમાંતર ખૂણો કયો કે એકરૂપ ખૂણો ઈ કીધો છે, બરાબર બંનેમાં જો તમે સરખી નિશાની દ્વારા દર્શાવેલ છે. એવી રીતે અહીં લીટી દોરી મતલબ કે આ બંને બાજુ સમાન છે, અહીં બે લીટી દ્વારા કોણ દર્શાવેલા છે તો અહીં પણ એ છે, તો એટલે કે આ બંને ખૂણા સમાન છે. તો જો ખૂણો સમાન, બાજુ સમાન અને ખૂણો સમાન એટલે કે ખૂ બા ખૂ, બરાબર ખૂ બા ખૂ એટલે કે ખૂણો બાજુ ખૂણો શરત થાય. પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે અંતર્ગત બાજુ એટલે કે બે ખૂણાની વચ્ચેની બાજુ છે સમાન હોવી જોઈએ તો જ તે આપણે ખૂબાખું શરત છે એ લગાડી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ કે એકરૂપતાની ખૂખૂબા શરત. સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો બાખુબા શરત જોઈ, એવી રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબાખું અને હવે છે ખૂખૂબા શરત. તો જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણની એકરૂપ હોય, આને આપણે ખૂબાખું એકરૂપતાની શરત કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો આની આકૃતિ છે અહીં આપણે દર્શાવેલ નથી, બરાબર એ તમે તમારી જાતે સમજી શકો કે બે ખૂણા અને એને અનુરૂપ એક બાજુ સમાન હોવી જોઈએ. જો અનુરૂપ બાજુઓ અને એક જોડ સમાન હોય, બરાબર અહીં વિદ્યાર્થી મિત્રો એક શબ્દ વાપરેલો નહીં હોય અંતર્ગત, કારણ કે બે ખૂણા અને જો અંતર્ગત શબ્દ વાપરે એટલે કે વચ્ચે બાજુ થઈ ગઈ તો બાખુબા શરત અનુ થઈ જાય, પણ અહીં બાખુબા નથી, અહીં શું છે ખૂખૂબા છે, એટલે કે અંતર્ગત બાજુ આવશે નહીં, બંનેની વચ્ચેની બાજુ ક્યારેય શક્ય નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સીપીસીટી. આ સીપીસીટી શું છે વિદ્યાર્થી મિત્રો, તો એનું ફૂલ ફોર્મ તમે અહીં જોઈ શકો છો. અર્થાંત એનો એવો થાય છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, કોઈ પણ બે ત્રિકોણ છે એ એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો, દાખલા તરીકે ખૂણો એક્સ, એ ખૂણો એ બરાબર એકરૂપ ખૂણો એક્સ હોય તો કોઈ પણ એક નામ હોઈ શકે, એવી રીતે બાજુ અનુરૂપ હોય, શિરોબિંદુ અનુરૂપ હોય તો એને વિદ્યાર્થી મિત્રો સીપીસીટી તરીકે ઓળખવામાં આવે. ત્રિકોણના ત્રણ ચોક્કસ અંગો કે જેમાં ઓછામાં ઓછી એક બાજુ તો હોય તે બાખુબા હોય, ખૂબાખુ હોય અથવા તો ખૂખૂબા હોય, દરેકમાં એક બાજુ તો હંમેશા સમાન હોય જ તે, તો દ્વારા આપણે ત્રિકોણની એકરૂપતા સાબિત થાય છે, એટલે કે એક બાજુ સમાન હોય તો જ આપણે એની એકરૂપતા સાબિત કરી શકાય છે. આમ એકરૂપ ત્રિકોણના બાકીના અંગો પણ સમાન હોય એને વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આપણે સીપીસીટી તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ શું થાય છે તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એવું થાય છે. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે.